સીએમ ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી યુએઈ ગુજરાત સાથે મળીને કામ કરશે. નમસ્કાર, હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 અંતર્ગત યુએઈના વિદેશ વેપાર રાજ્યમંત્રી ડોક્ટર થાની બિન અહેમદ અલ ઉઝેદ્દા સાથે મુલાકાત બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ ગુજરાત અને યુએઈના પરસ્પર સહયોગ અંગે ચર્ચા દરમિયાન ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી અને ડિસેલિનેશન પ્લાન્ટ માટે પણ યુએઈ ગુજરાત સાથે મળી આગળ વધી શકે તેમ જણાવ્યું હતું. યુએઈ 2017થી વાયબ્રન્ટ સમિટના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાય છે અને યુએઈના રોકાણકારોના ગુજરાતમાં રોકાણની સંભાવના ઉત્તરોત્તર વધતી રહી છે એમ ડોક્ટર થાની બિન અહેમદ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાયબ્રન્ટ સમિટથી સૌને વિકાસવાની તક આપી છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત સાકાર થયું છે. યુએઈના ઉદ્યોગ રોકાણકારોને પણ સાથે મળીને વિકાસમાં ભાગીદાર થવા ઇજન આપ્યું હતું. ગુજરાતના ગિફ્ટ સિટી, ધોલેરાસર, ડાયમંડ બુર્સ જેવા પ્રકલ્પો ઉપરાંત રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન વગેરે પણ મિનિંગફુલ પાર્ટનરશીપ થઈ શકે તેમ છે એવું આ બેઠકની ચર્ચા દરમિયાન મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. સાઉદી અરેબિયાના મંત્રી સાથે આવેલા બિઝનેસ ડેલિગેશનના સભ્યોએ ગુજરાતમાં તેમના ઉદ્યોગ જે સહયોગ મળ્યો છે તે માટે રાજ્ય સરકારના પ્રોએક્ટિવ અપ્રોચિંગ સહારના કરી હતી. મુખ્યમંત્રીએ યુએઈના વિદેશ વ્યાપાર મંત્રીએ ગુજરાતની ફરીવાર વિસ્તૃત મુલાકાતે આવવાનું આમંત્રણ આપતા કહ્યું હતું કે રાજ્યના ટુરિઝમ સેક્ટર પણ તમે સૌ નિહાળો તેવી અમારી અપેક્ષા છે. સાઉદી અરેબિયાના મંત્રીએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યુએઈના પ્રવાસે આવવા નિમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ મુલાકાત બેઠક દરમિયાન જણાવ્યું હતું કે યુએઈ કંપની માટે રેલવે, રોડ, રસ્તાઓ, પોર્ટ્સ અને શિપિંગ જેવા ક્ષેત્રોમાં વિશાળ તકો રહેલી છે. ગિફ્ટ સિટીમાં રોકાણની શક્યતાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાતને યુએઈ અને ભારત તેમજ ગુજરાત વચ્ચે મિત્રતાના મજબૂત બોન્ડિંગનો લાભ મળશે તેમજ દ્વિપક્ષીય સંબંધને વધુ ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ સૌજન્ય બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ હૈદર તેમજ વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા. આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ.